અને તમારા માટે આજે ઉદયભાઈ એક નવી રેસીપી લઈને આવ્યા છે. કાજુ કેટલા છે સાહેબા? કિલો. ઓકે. અને ખાંડ? 400 ગ્રામ. કેટલા પ્રકારના મોદક બનાવીએ આપણે? મોદક માં તો વેરાયટીમાં બને છે 10-12 આઈટમ બની. બરાબર. દૂધમાં, કાજુમાં, અલગ અલગ. ઓકે. થોડી ફ્લેવર એની આ બટર સ્કોચની બહુ સરસ છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમારા માટે આજે ઉદયભાઈ એક નવી રેસીપી લઈને આવ્યા છે. જે શું નામ છે મોદકનું? કાજુ બટર સ્કોચ મોદક છે. કાજુ બટર સ્કોચ મોદક. તમારે જો કોઈને ઘરે બેસીને આ રેસીપી શીખવી હોય તો તમે આ શીખી શકો છો. એ સિવાય તમે રેડીમેડ ઓર્ડરથી મંગાવવા માંગતા હોય તો ઉદયભાઈનો નીચે નંબર આવી જશે, તમે એમને કોલ કરીને મંગાવી શકો છો. હવે ફટાફટ તમને પહેલાં ડિટેલ્સ આપી દઉં ઇન્ગ્રીડિયન્ટ્સમાં શું શું જોશે આપણે. કાજુ કેટલા છે સાહેબા? કિલો. કિલો. ઓકે. અને ખાંડ? 400 ગ્રામ. ઓકે. અને આ 100 ગ્રામ છે. આ 100 ગ્રામ બટર સ્કોચ દાણા કહેવાય ને? બટર સ્કોચ દાણા. ઓકે. અને સૌથી પહેલાં હવે શું કાજુનો ભૂકો કરવાનો રહેશે ને? કાજુનો ભૂકો મિક્સરમાં કરી નાખશું. ઓકે. હવે આપણે ખાંડ એડ કરીએ, પાણી એડ કરીશું. ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું, ચાસણી કરવાની. મારે તમને કેવું જ ન પડે. થઈ ગઈ ચાસણી ઉદયભાઈ? રેડી રેડી. હા, કેટલા તારની કરવાની? 1.5 તારની. 1.5 તારની. ઓકે. ગેસ સ્લો કરી નાખવાનો. હવે એમાં કાજુનો ભૂકો ઉમેરી દેવાનો. આ રેસીપી ઓમ સિમ્પલ લાગે છે, એકદમ તરત થઈ જાય. કાજુ ગતરીની જેમ. અને એકદમ ગેસ સ્લો છે એટલે સાવ મધ્યમ આંચે ટૂંકમાં કરવાનું રહેશે. બરાબર. બંધ કરી દઈશું. હા, બંધ. એમને હવે મિક્સ કરશો. હવે એમ. ઓકે. અને પોસિબલ હોય ને તો આ લોઢાની કડાઈ રાખવી. લોઢાની રાખવાની બરાબર ને? એમાં જ સરખી રીતે થાય. એલ્યુમિનિયમ કે એવું હોય ને એમાં કાળું થઈ કાળું થઈ જાય. ઉદયભાઈ કેટલા પ્રકારના મોદક બનાવીએ આપણે? મોદકમાં તો વેરાયટીમાં બને છે 10-12 આઈટમ બની. બરાબર. દૂધમાં, કાજુમાં, અલગ અલગ. ઓકે. દૂધમાં ઘણી આઈટમો બને, કાજુમાં 4-5 આઈટમ બને, એટલે આમ તો 15 ઉપર આઈટમ થઈ જાય બધી. તમને જેનો ઓર્ડર હોય એ પ્રમાણે બનાવીને આપણે દઈ દઈએ, જે ફ્લેવરમાં અનુકૂળ આવતું હોય. ઓકે. બટરસ્કોચ છે, પછી આપણે બ્રીજ લાડુ છે, એવી રીતના અલગ અલગ વેરાયટીમાં બનાવતા હોય આપણે. ઓકે. પિસ્તા. આ હવે થઈ ગયું છે, આ થોડી વાર ઠરવા દેવાનું. ઓકે. હવે આ ઓમ રેડી છે ને? આ રેડી થઈ ગયું, પછી ઓલા બટરસ્કોચ એડ કરવાનો છે ને દાણા. આ ઠરી જાય પછી પછી ના. ઓકે. બટરસ્કોચ એડ કરી છે એટલે આ સાવ ઠરવા દેવાનું કે થોડું ગરમ હોય ત્યારે એડ કરતો? સેજ ગરમ હોય તો હાલે, પણ ફૂલ ગરમ નહીં રહેવા દેવાનું. બરાબર. 5-10 મિનિટ પીડી રહ્યો ને પછી નાખવાનું. હવે મસ્ત સુગંધ આવે છે બટરસ્કોચની. આ એના દાણા હોય ને? હા, એના દાણા. એનો ભૂકો કર્યો છે આપણે. ભૂકો જ આવે. ઓકે. દાણા જ આવે આપણે બંને જે લગી ભૂકો જ લે. દાણામાં શું થાય, કડક આવે દાણા થોડા. બરાબર.
સરખી રીતે બસ હવે ભેળવી લેવાનું છે, બરાબર, મિક્સ બધું વ્યવસ્થિત કરી નાખવાનું, દાણામાં વળી જવા દે. ઓકે, હવે રેડી થઈ ગયો ને, બહાર કાઢી લેશું ઠરવા માટે. ઠરવા દેશું થોડીક વાર. આ રીતના મોદક તૈયાર થાય છે. આને શું કહેવાય? બીબા. બીબા. ઓકે, મોદકના બીબા. ઓકે, તમારે ડાય કહી શકો. ઓકે, આની કિંમત શું રહેશે ઉદયભાઈ? આ કાજુ બટરસ્કોચના છે 800 રૂપિયા. 800 રૂપિયા. હા. ઓકે, હા, મોદક તૈયાર આપણો. કાજુ કતરી ખાતો એવો ટેસ્ટ લાગે. બટર સ્કોચની થોડી ફ્લેવર એની આ બટર સ્કોચની બહુ સરસ છે. અને તમારે કોઈને ઓર્ડરથી જો મંગાવવું હોય તો ઉદયભાઈનો નીચે નંબર લખાઈને આવી જશે, તમે ફોન કરીને મંગાવી શકો છો. અને રેસીપી જો સારી લાગી હોય તો આગળ શેર કરજો, વિડીયોને એક લાઇક આપી દેજો, અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમે કોઈ મોદક ઘરે બનાવતો હોય તો કેવી રીતે બનાવો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.